નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટથી લેવામાં આવેલ પટ્ટાવાળાઓની એજન્સી અલ્ટ્રા મોડલને બ્લેકલિસ્ટ કરી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિરોધ પક્ષના નેતા દ્વારા પત્ર લખવામાં આવ્યો. મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં ઓફિસની કામગીરી માટે અંદાજિત 100 પટ્ટાવાળા માસિક ઉચ્ચક વેતનથી સભા ઠરાવ 3/1/2024 ઠરાવથી મંજૂરી આપવામાં આવી. અલ્ટ્રા મોડર્ન એજન્સી પાસેથી 100 પટ્ટાવાળા કોન્ટ્રાક્ટથી પ્રતિદિન 8 કલાક 572.70 રૂપિયા ભાવથી લેવાની મંજૂરી પ્રમાણે આ એજન્સીને વડોદરા મહાનગરપાલિકાને 100 પટ્ટાવાળા મોકલવા. આ પટ્ટાવાળાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે આ એજન્સી દ્વારા આ પટ્ટાવાળાનું શોષણ કરવામાં આવે છે. લોકોને પૂરેપૂરો પગાર આપવામાં આવતો નથી, પીએફ અને ઈએસઆઈસી પણ કાપવામાં આવતું નથી. આ એજારદારને ત્વરિત બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમી રાવત દ્વારા માંગણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પ્યુન જેવા ક્લાસ 4ની ભરતીમાં જ્યારે આઉટસોર્સિંગ કરવામાં આવ્યું, સિક્યોરિટી સ્ટાફ આઉટસોર્સ કરવામાં આવે છે, એમાં બી ભ્રષ્ટાચાર થાય છે, એમાં બી એ લોકોનું એક્સપ્લોઇટેશન થાય છે. હવે ઇન્જિનિયર્સનું આઉટસોર્સિંગ કરવાનું ટેન્ડરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત આવી છે. કોઈ દિવસ આ પ્રકારની વાત અમે સાંભળી જ નથી. 11 મહિનાના ઇજારા પર આસિસ્ટન્ટ ઇન્જિનિયર્સ લેવા, એ લોકો બિલ્સ બનાવશે, કોર્પોરેશનની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ના હોય એટલે કોર્પોરેશનનું કામ સફર કરશે, ફિલ્ડ સુપરવાઇઝર્સ બી 11 મહિના દર 11 મહિના રે ઇજારદારો બદલાય એ પ્રમાણે ઇન્જિનિયર્સ બદલાઈ જાય, ટ્રેન થાય એ પહેલાં ઇન્જિનિયર્સને બીજા નવા ઇન્જિનિયર્સ આવી જાય, તો કોર્પોરેશનનું કામ કેટલું સફર કરશે. વર્ષોથી જે ઇન્જિનિયર્સ હોય છે તેમને અડધા તો કોર્પોરેશન પાસે નકશા જ નથી, એ લોકોના મગજમાં લાઈનો હોય છે ને એમના એક્સપિરિયન્સથી એમને ખ્યાલ હોય છે. હજી બી રિટાયર્ડ થયેલા જે ઇન્જિનિયર્સ છે એ લોકોની મદદ લઈએ છીએ જ્યારે મેજર ક્રાઇસિસ આવતી હોય. ઇન દેટ કેસ હવે આ હંગામી ધોરણે લીધેલા ઇન્જિનિયર્સ કામને કઈ રીતના જસ્ટિસ આપશે? બીજી બાજુ પટાવાળાનું શોષણ નથી રોકી શકતા, એમને બ્લેકલિસ્ટ નથી કરી શકતા, તો હવે આ ઇન્જિનિયર્સ એક બાજુ 1-1.5 લાખ રૂપિયાનો પગાર લેતા હોય ઇન્જિનિયર્સ, અને સામે આસિસ્ટન્ટ ઇન્જિનિયર્સને તમે કોન્ટ્રાક્ટ પર આ રીતે આઉટસોર્સ કરીને રાખશો, એમનું શોષણ. લગભગ 101 ઇન્જિનિયર્સ વર્ષોથી છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર કામ કરે છે, એ લોકોને હજી રેગ્યુલરાઇઝ નથી થયા. કોર્પોરેશનમાં સ્ટાફ ડેઝિગ્નેટેડ છે એમાં કમી છે, ત્યારે આઉટસોર્સિંગથી લઈને પરમેનન્ટ ભરતી કરવા માટે અમે ડિમાન્ડ કરતો આજે પત્ર લખ્યો છે.